સમાચારમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર વાત કરીએ. મેઘાણી નગરની પીડિતાના જેઠનું નિવેદન સામે આવ્યું છે. સાસુ અને પતિથી તો ફોન નથી આપતા. પીડિતા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે છે તેવી વાત સામે આવી છે. તો મેઘાણીનગરની જે ઘટના છે તો શુક્લાજી ગૃહ વિભાગમાં કામ કરે છે તેવી વાત. એક શુક્લાજી શખ્સનું નામ સામે આવ્યું હતું. મહિનામાં 3-4 વખત તે અત્યાચાર કરે છે તેવી વાત પણ હાલ હવે મહત્વના સમાચારમાં સામે આવી રહી છે. તો દર વખતે માતા તેના દીકરાને ફરાર કરાવી દે છે. મેઘાણીનગર પીડિતાના જેઠનું નિવેદન સામે આવ્યું છે. સાસુ અને પતિ નથી આપતા ફોન તેવી વાત ધવલ કરી રહ્યા છે. જેઠનું નામ છે ધવલ તેવી વાત સામે આવી છે. તો મેઘાણીનગરના પીડિતાના જેઠનું નિવેદન સામે આવ્યું છે. જે છોકરીને મારી છે એ મારા નાનો કઝિન છે તુષાર ત્રિવેદી, એની વાઇફ છે. એ ખરેખર તો છોકરી એ તુષાર ત્રિવેદી અને એના મધર ચંદા ત્રિવેદી મને તો મારા હિસાબે તો માનસિક રીતે થોડા અસ્થિર મગજના છે મને એમ લાગે છે. કારણ કે અવારનવાર એને ત્રાસ આપે છે. જ્યારથી લગ્ન થયા છે લગભગ 4-6 મહિના પછીથી એને ત્રાસ આપવાનું ચાલુ કર્યું છે. માનસિક રીતે ત્રાસ આપે છે. ખાવાનું નથી આપતા, ખાવાનું લોક કરીને જાય છે. ઘણા વખત લોક કરીને બહારથી લોક કરીને જતા રહે છે. 3-4 દિવસ આવતા જ નથી. છોકરી અંદર મૂકી જ રહે છે. પૈસા 1 રૂપિયો નથી આપતા. મોબાઈલ નથી આપતા. ફોન છે ફોન લોક કરીને રાખે છે. ફોન કરવા નથી દેતા અને ફોન એટલા માટે નથી આપતા કારણ કે એને મારે અને કદાચ પેલી પોલીસ બોલાવે તો 1 રૂપિયો નથી આપતા કે રિક્ષા કરીને પોલીસ સ્ટેશન જાય તો. અને અવારનવાર એલિગેશનો કરીને એની ખિલાફ બી એલિગેશનો કરે છે. સીએમ ટુ પીએમ મેઘાણીનગર પોલીસ સ્ટેશન મહિલા આયોગમાં કે મારી બહુ મને હેરાન કરે છે. ખોટી ફરિયાદો કરે છે એની ખિલાફ. કારણ કે જ્યારે આ લોકો એને મારે છે ત્યારે આ લોકો ક્રોસ ફરિયાદ કરીને એનો લાભ લે છે. એટલે કાયદાનો દુરુપયોગ કઈ રીતે કરવો એ અમારા જે માસી છે ચંદાબેન એમને સારી રીતે આવડે છે. અને એમને શુક્લાજી કોઈ હોમ મિનિસ્ટર હોમ ડિપાર્ટમેન્ટમાં ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટમાં ગાંધીનગરમાં કોઈ છે શુક્લાજી કરીને એ એમને બધી ગાઈડલાઈન આપે છે અને એ ગાઈડલાઈનના હિસાબે અમારા માસી કામ કરે છે. લગભગ મહિનામાં 4 વખત તો થઈ જ જાય છે. બધા વખત એ થાય છે કે આ લોકો પેલી છોકરીને મારે અને પછી આ છોકરી પહોંચે પહેલા આ લોકો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ક્રોસ ફરિયાદ કરી દે છે. ક્રોસ ફરિયાદ કરીને પછી સમાધાન બીજો તો કોઈ રસ્તો નથી. કારણ કે ક્રોસ ફરિયાદ થાય અને કોકને કોકને વચ્ચે નાખી અને સમાધાન કરી નાખે છે. દર વખતે છોકરો જયારે એને મારે ત્યારે છોકરાને એની માં ફરાર કરી દે છે. અને બીંગ અ લેડી એટલે ઘરડી છે, સિનિયર સિટીઝન છે, વિડો છે અને ફિમેલ હોવાના કારણે જેટલા મહિલા હોવાના કારણે જેટલા લાભ લઈ શકે છે એ તમામે તમામ લાભ એ અમારા માસી લેતા હોય છે. અને એ લાભ છોકરાને કાલે બી એને છોકરાને મારી છોકરાથી માર ખવડાયું એને બહુ ખરાબ રીતે મારી અને જયારે પોલીસ આવી પેલા છોકરાને ફરાર કરી નાખ્યો. અમારા માસી એમાં એક્સપર્ટ.